સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં ઉત્તર પોલીસે એકવાર ફરી ઘી નકલી હોવાની શંકાના આધારે ઝડપી પાડ્યો મોટો જથ્થો. પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા ફફડી ઉઠેલા નકલી ઘીના વેપારીઓ. કોરોનાને લઈ જિલ્લામાં ડીસા ધાનેરા પાલનપુરમાં પાલિકા બની સક્રિય. જીવલેણ વાયરસની અસરથી બચવા માટે તજજ્ઞો આપી રહ્યા છે સલાહ. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત એસોસિએશને બનાવ્યા વિચિત્ર નિયમો. નવા નિયમો ભાગ્યાઓ માટે છે શોષણકારક. અને જિલ્લામાં વધી રહી છે આગની ઘટનાઓ. ડીસામાં રોડ ઉપર પડેલી કારમાં આગ લાગતા ભભૂકી ઉઠી કાર, તો થરાદમાં પાપડી ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મચ્યો અફડાતફડીનો માહોલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નકલી ચીજવસ્તુઓ અને અખાદ્ય ઘી બનાવવામાં બદનામ ડીસા શહેરમાં આજે વધુ એકવાર પોલીસ નકલી ઘીની શંકાના આધારે ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ડીસાના ગાયત્રી મંદિર નજીકથી 1,60,000 કિંમતનો ઘીનો જથ્થો ઝડપીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે. એબીસીડીમાં B4 બનાસકાંઠા છે તો D4 ડીસા, પરંતુ હવે ડીસાની ઓળખ D4 ડીસાના બદલે D4 ડુપ્લિકેટ તરીકે પંકાવવા માંડી છે. ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવા ઉપરાંત જાણીતા બ્રાન્ડનું ડુપ્લિકેટિંગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત ડીસા ઉત્તર પોલીસે બાતમીના આધારે ડીસાના ગાયત્રી મંદિર નજીકથી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગાયત્રી મંદિર નજીકથી પસાર થતી એક છકડો રિક્ષાને થોભાવી તલાશી લેતા તેમાં ગાય બ્રાન્ડ ઘી મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. ગાય બ્રાન્ડ ઘી નકલી હોવાની શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઘીનો જથ્થો ડીસા GIDCમાંથી આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને અમારા આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ જગદીશ મોદી ઉર્ફે ડોલિયો નામના શખ્સનું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ છકડામાંથી 25 બોક્સ મળી આવ્યા છે, જેમાં 1 લીટરના 15 નંગ, 15 લીટરના 5 ડબ્બાનો સમાવેશ થાય છે. આ તમામ જથ્થો ઓર્ડર પ્રમાણે મોકલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બનતા ડીસા ઉત્તર પોલીસ મથકમાં કેટલાક નકલી ઘીના વેપારીઓ પણ ધસી આવ્યા હતા અને નકલી ઘીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે આ ઘટનામાં 1,60,000 કિંમતનો જથ્થો ઝડપી પાડીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ બોલાવીને ઘીના નમૂના લઈને પરીક્ષણ અર્થે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. મળતી માહિતી મુજબ જિજ્ઞેશ જગદીશ મોદી ઉર્ફે ડોલિયો અગાઉ પણ અમદાવાદના સરખેજ ખાતે નકલી ઘીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે આજે એકવાર ફરી આ શખ્સ વિવાદમાં ઝડપાયો છે. ત્યારે ડીસામાં છોડીને ગયેલા કેટલાક વેપારીઓ હવે છત્રાલ અને કલોલમાં ફેક્ટરી નાખીને નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. ડીસા સિટી ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે પોલીસ લોકલ પોલીસે વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન એક છોટા હાથી વાહનમાં ઘીનો જથ્થો જતો હતો, જે ડુપ્લિકેટ હોવાની એક શંકાના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને બોલાવી લીધેલ અને તેને તેમાંથી સેમ્પલ લીધેલા છે અને જે તે એ સેમ્પલ જે છે એનું ટેસ્ટિંગ માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડીસામાં પૂજન ઓઇલના નામના પરવાના મેળવીને પણ કેટલાક શખ્સો અખાદ્ય ઘીનો કારોબાર ચલાવી રહ્યા છે અને પૂજન ઓઇલના બેનર હેઠળ જાણીતી બ્રાન્ડ બનાવતા પણ ઝડપાઈ ગયેલા છે અને ઘીના સેમ્પલ ફેલ કરાવીને છૂટી પણ ગયેલા છે. ત્યારે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરબુણ ગામે મંજૂરી વગર કરવામાં આવેલી પોસ્ટુડાની ખેતી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળ્યા બાદ આજે ભાભર તાલુકાના મીઠા ગામેથી ગાંજાના છોડ સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી છે.
બાબર તાલુકાના મીઠા ગામના ખુમાજી રામજીજી ઠાકોર પોતાના ખેતરમાં એરંડા તથા ઘઉંના પાકની આડમાં મંજૂરી વગર નશાયુક્ત ગાંજાની ખેતી કરતો હતો, જેની બાતમી એસઓજીને મળતા તાત્કાલિક અસરથી રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ખેતરમાંથી 2,90,000 રૂપિયાની કિંમતના 29 કિલો વજન ધરાવતા 848 ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મીઠા ગામની સીમા આરોપી ઈસમ ખુમાજી ઠાકોર છેલ્લા કેટલાય સમયથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતો હતો, જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળતા સ્ટાફ સાથે રેડ કરી હતી, જેમાં આરોપી ઈસમ રંગેહાથ ગાંજાના છોડ સાથે ઝડપાઈ ગયો હતો અને પોલીસે ઈસમને ઝડપી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ બાબર પોલીસ મથકમાં ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી આજની સાધારણ સભામાં વર્ષ 2020-21ના સામાન્ય અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આજરોજ ધાનેરા તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે નિયત સમય પ્રમાણે બપોરના 12 વાગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબહેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજપત્રને મંજૂરી આપવા માટે યોજાયેલી આ સાધારણ સભામાં સ્ટેમ્પ ડ્યુટીના મુદ્દે ગરમાગરમી સર્જાઈ હતી અને અંતે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આજની ખાસ સામાન્ય સભામાં ધાનેરા તાલુકા પંચાયતના તમામ સદસ્ય તેમજ જિલ્લા પંચાયત સીટના 4 સદસ્ય પણ હાજર રહ્યા હતા. વિપક્ષી સભ્યોએ અંદાજપત્રની કોપી સમયસર ન મળી હોવાનો આક્ષેપ કરી અંદાજપત્રને નામંજૂર કરવા માટે પણ હલ્લો મચાવ્યો હતો, પરંતુ બંધ બારણે બેઠક બોલાવી વિરોધ નોંધાવનારા સદસ્યોને અચાનક મનાવી લેવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ધાનેરાનું વર્ષ 2019-2020 અને 2020-21 અંદાજપત્ર મંજૂર કરવા માટે આજે જે સામાન્ય સભામાં બોલાવવામાં આવેલી, તો સામાન્ય સભાની અંદર તાલુકાના તમામ ડેલિગેટોશ્રીઓ, તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો સર્વે અંદર હાજરી આપી અને બજેટ અંગે ચર્ચા કરવામાં આવેલી અને આજની આ બજેટની સભામાં તાલુકા પંચાયતનું સ્વભંડોળ 5,64,08,608. આજે મળેલી સાધારણ સભામાં 2 કલાકમાં આખરે 2020-21ના અંદાજપત્રને મંજૂરી અપાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના સહભંડોળની રકમ 5,64,08,608 તથા સરકારી ગ્રાન્ટ સાથે 8,23,46,192 પુરાતવાળું બજેટ મંજૂર થયાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. લાખવાળો જે છે પ્રશ્ન, એ ડેલિગેટ સીઓ તરફથી રજૂ થયેલો, પણ એના અનુસંધાને મેં તેમને ખાતરી આપેલી છે કે ભાઈ આપણે તપાસ કરી આ મુદ્દો, જે જિલ્લામાં બી તપાસ માટેનો મુદ્દો ચાલી રહેલો છે અને તપાસ કરી અને એમજ અત્રેથી પણ મેં તપાસ કરી તાલુકા પંચાયતથી અને એના માટેની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરવા માટે પણ અમે ખાતરી આપેલી છે. સર, બજેટ વચ્ચે કંઈક બ્રેક લેવામાં આવ્યો તો 10 ફીટનો શું કારણ હતું? બજેટ વચ્ચે કંઈક ટાઈમ માંગ્યો તો શું હવે ભાઈ આ થોડું ઘણું તો આવું રહેવાનું બજેટ માટે, શું એક કોઈ બધા સભ્યો કોઈ આવું પાછું થોડું ઘણું હોય તો એ લોકો એકબીજાની સંમતિ માટે થઈ અને પછી બધું સર્વસંમતિથી બજેટ મંજૂર કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા વાવ તાલુકામાં 14 માર્ચના વાવ શહેરની મધ્ય બજારમાં આવેલા સિલ્વર શોપિંગ સેન્ટરની દુકાન નંબર 2માં ધરણીધર જ્વેલર્સના નામથી દુકાન ચલાવતા દિનેશભાઈ વેરસીભાઈ વેજિયાને બપોરના 1:30 વાગે તેમની દુકાનમાં નોકરી કરતા વિક્રમભાઈ મહેશભાઈ રાજપૂત ઉભા હતા તે દરમિયાન દિલીપભાઈ રમણીકલાલ સોની અને નવીનભાઈ પોપટભાઈ સોની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સાંજના સમયે દિનેશભાઈ વેરસીભાઈ વેજિયા પોતે શોપિંગ સેન્ટરના પાછળના ભાગે પેશાબઘરમાં પેશાબ કરવા જઈ રહ્યા હતા ત્યારે નરેશભાઈ શંકરભાઈ સોની, અરવિંદભાઈ ચુનીલાલ સોની, વિક્રમભાઈ અશોકભાઈ સોની સહિત 5 લોકોએ આવી દિનેશભાઈ વેજિયાને ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે વાવની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાના પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દિનેશભાઈ વેંજિયાએ વાવના દિલીપ સોની, નવીન સોની, નરેશ સોની, અરવિંદ સોની અને વિજય સોની સામે ફરિયાદ નોંધાવી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. અમીરગઢમાં દેવ ડુંગરપુરીજીના મંદિરે દર વર્ષે 8મના દિવસે ભરાતો લોકમેળો આજે મંગળવારે ભરાવાનો હતો, જોકે કોરોના વાયરસના સાવચેતીના કારણે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પરિપત્રને લઈ મેળો રદ કરી દેવામાં આવ્યો છે. મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે માત્ર દર્શન કરવા માટે અને મંદિરની અંદર કોઈ પણ પ્રકારની દુકાનો કે ચગડોળો લગાડવામાં આવશે નહીં. કોરોના વાયરસના કારણે આ નિર્ણય લેવાતા વર્ષોથી ભરાતો આ મેળો આજે ભરાયો ન હતો, પણ સરકાર તેમજ અમીરગઢ ગ્રામજનો દ્વારા આ મેળાને રદ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથકમાં શિક્ષણનો ગ્રાફ વધે અને તે હેતુથી સામાજિક સંસ્થાઓ દ્વારા થરાદની બેવટા, લુવાણા, ચાંગડા, મેઘપુરા અને રાહ સહિત કુલ 9 પ્રાથમિક શાળાઓને દત્તક લીધી હતી, જેમાં અમદાવાદની સંસ્થાએ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને
चीज वस्तुओं पूरी पाड़वा बे बाळकोनी शिक्षणनी जवाबदारी उठावी गुजरातनी 33 શાળાઓને દત્તક લીધા બાદ અમદાવાદની સંસ્થાએ સરહદી પંથકની થરાદ તાલુકાની 9 શાળાઓમાં બાળકોની પ્રાથમિક શિક્ષણને લગતી જરૂરિયાતો પૂરી પાડવા 2 વર્ષની જવાબદારી ઉઠાવી છે ત્યારે થરાદના લુવાડા પ્રાથમિક કેન્દ્રમાં અભ્યાસ કરતા માતા પિતા વિનાના બે ભાઈઓને 2 વર્ષ સુધી દત્તક લઈ તેમની શિક્ષણને લગતી સુવિધા પૂરી પાડવા જવાબદારી પણ ઉઠાવી છે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું કોરોનાને લઈ જિલ્લામાં ડીસા ધાનેરા પાલનપુરમાં પાલિકા બની સક્રિય જીવલેણ વાયરસની અસરથી બચવા માટે તજજ્ઞો આપી રહ્યા છે સલાહ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત એસોસિએશને બનાવ્યા વિચિત્ર નિયમો નવા નિયમો ભાગ્યાઓ માટે છે શોષણકારક અને જિલ્લામાં વધી રહી છે આગની ઘટનાઓ ડીસામાં રોડ ઉપર પડેલી કારમાં આગ લાગતા ભભૂકી ઉઠી કાર તો થરાદમાં પાપડી ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મચ્યો અફડાતફડીનો માહોલ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ કેમ ઉતાવળા ભાઈ જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા એ તો થવાનું જ હતું પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને કહેવાય ડખો ને પડાવે વખો એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે હવે સમજાયું સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી પત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર સાબદુ બની ગયું છે અને કોરોના વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે આજે ડીસા નગરપાલિકાની ટીમ પણ જાહેરમાં થૂંકનાર અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનાર અને ખુલ્લામાં ખાદ્ય સામગ્રીનું વેચાણ કરનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહીં પરંતુ જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવનાર 10 જેટલા લોકોને ઝડપી પાડી સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવ્યો હતો આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છતા રાખી કોરોના વાયરસ સામે લડત આપવા માટે લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા કોરોના વાયરસનો જેનો ઉદ્ભવ ચીનમાં થયો છે એન ચીન પછી વિશ્વના તમામ દેશો એના ભરડામાં આવી ગયા છે એના ભાગરૂપે આપણું સમગ્ર તંત્ર
અને ગુજરાત સરકાર ની જે સૂચનાઓ છે આ વાયરસનો વધુ ફેલાવો ના થાય અને ચેન બનતી અટકે એ માટે સરકારની જે સૂચનાઓ છે એના પાલનના ભાગરૂપે આજે ડીસા નગરપાલિકાની ટીમ સાથે અમે નીકળ્યા છીએ અને જાહેરમાં ગંદકી કરનાર, જાહેરમાં થૂંકનાર, તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાક જે જાહેરમાં વેચાણ કરે છે એવા ઇસમો સામે દંડની કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. કોરોના વાયરસ હવે ગુજરાતથી દૂર નથી. અમદાવાદમાં પણ અઢળક કેસો સામે આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દર્દીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. જોકે કોરોના વાયરસને લઈને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને અને પત્રકારોના આરોગ્ય કર્મીઓએ સ્કિન ગનથી શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લાની કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતમાં છેવાડાના લોકો સરકારી કામકાજ માટે આવતા હોય છે અને કોરોના વાયરસને લઈને હાલમાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખૂબ જ એલર્ટ બન્યું છે. જિલ્લા પંચાયત આરોગ્ય સ્ટાફ દ્વારા આજે અમને કલેક્ટર કચેરીમાં અહીંયા મૂકવામાં આવે છે અને અત્યારે જોઈએ તો કોરોના અંતર્ગત ઘણા બધા કેસો જોવા મળ્યા છે વિશ્વમાં, ભારતની અંદર. એટલે એને લઈને આજે અહીંયા એક આપણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને જેની અંદર આપણે જે પણ અહીંયા લોકો આવે છે એમનું શરીરનું તાપમાન આપણે ચેક કરીએ છીએ અને જેનું 37.4 થી ઉપર આવે છે તો એને આપણે શંકાસ્પદ ગણી અને એને આગળ રિફર કરીએ છીએ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. કોરોના વાયરસને લઈ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઈને જનહિત માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાણીતા તબીબી નિષ્ણાતોની જરૂરી સલાહથી જિલ્લાવાસીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુરના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર રમેશ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કોરોના વાયરસ અંગે બાળકોને અને વાલીઓએ શું ખાસ ચાવચેતી રાખવી તેના ઉપર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અત્યારે કોરોના જે વિશ્વવ્યાપી ફેલાઈ રહ્યો છે, કોરોનાના વાયરસની બીમારી ખૂબ જ ગંભીર છે, જે ખૂબ જ ઝડપથી ફેલાતી બીમારી છે. અત્યારે આપણે ભારતમાં જોઈએ તો 125 જેવા કેસ તો પોઝિટિવ થઈ ગયા છે અને આ જો ફેલાશે તો આપણી વસ્તીની ગીચતા જોતા ભારતમાં જો એનો રોગચાળો ફેલાશે તો ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાવાની બી અત્યારે આપણને બધાને એક મોટો ડર છે અને જેના અનુસંધાને આપણા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે સ્કૂલો, જાહેર પ્લેસ, મોલ બધું બંધ રાખીને જે એક સાવચેતી રૂપે પગલું ભર્યું છે, સ્કૂલોમાં બી વેકેશન આપ્યું છે. તો મારો ખાસ અનુરોધ એ છે કે જે બાળકોના ડૉક્ટર તરીકે હું બધાને નમ્ર અપીલ કરું છું કે નાના બાળકોને વેકેશનનો લાભ લેવા માટે જાહેર પ્લેસ, મેળાવડા, સમાજના ફંક્શનોમાં કાં તો જાહેર પ્લેસ ઉપર જતા હમણાં અટકાવશો એવો અમારો ખાસ અનુરોધ છે, જેથી આ કોરોનાનો જે વાયરસ છે નાના બાળકોને જલ્દી અસર કરે, કારણ કે એમની ઇમ્યુનિટી, એમનો પાવર બી ઓછો હોય એટલે, અને બાળક સમજે ના, પોતાની કેર ના લઈ શકે એટલે પબ્લિક સ્પેસમાં જતા એને અટકાવજો. ખાસ કરીને હોસ્પિટલોમાં બાળક જ્યારે બીમાર હોય ત્યારે જ હોસ્પિટલમાં લઈ જાઓ, બીમાર ના હોય તો કોઈના સમાચાર લેવા જાઓ, ક્યાં તો બાળક એક બીમાર બાળક બીમાર હોય તો એની સાથે તંદુરસ્ત બાળકને ક્યારેય જોડે લઈને ના આવો, જેથી બીમારીવાળા બાળકની જોડે બીજું સાજું બાળક વાયરસનો ભોગ ના બને. એટલે પબ્લિક સ્પેસમાં, હોસ્પિટલોમાં સાજા બાળકોને ક્યારેય ના લઈ જાઓ, એમને વારંવાર એમનો પોતાની કેર રાખતા બી શીખવાડો. દિવસમાં 4-5 વાર એમને સાબુથી હાથ ધોવડાવો, કોઈ ખાંસી શરદી થઈ હોય તો એના કોન્ટેક્ટથી દૂર રાખો. ખાસ કરીને કોઈ વિદેશથી પ્રવાસ કરીને આવેલા આજુબાજુમાં કોઈ આપણા પડોશી હોય તો એમના કોન્ટેક્ટથી બી દૂર રાખો અને ક્યારે બી શરદી ખાંસી, કોઈ શ્વાસમાં તકલીફ થાય, ખાંસી શરદી ઉધરસ જેવા લક્ષણો દેખાય તો એમને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં સારવાર માટે બી લઈ જાઓ, જેથી આ વાયરસના ભોગ થતા આપણે બચી શકીએ. હજુ નસીબ સારા છે કે ગુજરાતમાં આ રોગ હજુ આવ્યો નથી, પોઝિટિવ કેસ નથી નોંધાયા, પણ જો આ કોઈ બી કેસ કે રોગચાળો જો ગુજરાતમાં આવશે તો આપણી વસ્તીની ડેન્સિટી જોતા અને એ જોતા ગંભીર સમસ્યા આવતા વાર નહીં થાય. એટલે અમારો એક અનુરોધ છે કે નાના બાળકોને અત્યારે પબ્લિક સ્પેસમાં ના લઈ જાઓ, શક્ય હોય તો હોસ્પિટલોમાં બી બીમાર હોય તો જ લઈ જાઓ.
એમને ઘરે રાખો, સારું પોષણ આપો, સારી સ્વચ્છતા શીખવાડો, વારંવાર એમને પોતાનો હાઇજીન બી શીખવાડો કે જેથી એ વાયરસની બીમારીઓનો ભોગ ના બની શકે. થેન્ક યુ. તો આ તરફ ધાનેરામાં સ્થાનિક નગરપાલિકા દ્વારા લોકોમાં કોરોનાને લઈ જાગૃતિ આવે તે માટે સાવચેતીના ભાગરૂપે પાલિકાના ચીફ ઓફિસરે અલગ અલગ ટીમો બનાવી ધાનેરાના બજારમાં મોકલી દીધી છે. આ ટીમ પાનના ગલ્લા, ચાની હોટલ ઉપર પહોંચી લોકોને કોરોના વાયરસથી સતર્ક રહેવા માટે સૂચના આપી રહી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકનાર શખ્સોને દંડ પણ ફટકારી રહી છે. આજરોજ ધાનેરા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસના સંદર્ભમાં માર્કેટની મુલાકાત લેવામાં આવી, લોકોને સમજાવટ કરવામાં આવ્યું કે પ્રિકોશનરી સ્ટેપ કયા છે કે જેના થકી આ એક ખતરનાક જે વાયરસ છે એ અન્ય લોકો સુધી ના પહોંચે, અને એ લોકોને સમજણ આપવામાં આવી. તાજેતરમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ દંડાત્મક પણ કાર્યવાહી કરવામાં આવી. જે લોકો જાહેરમાં પબ્લિક સ્પીકિંગ કરે છે, જાહેરમાં જે થૂંકે છે, એમને ના થૂંકવા માટે સમજાવવામાં આવ્યું, અને જે લોકોએ થૂંક્યું છે એમને દંડ પણ કરવામાં આવ્યું છે. અને અહીંયા અત્રે શ્રીરામ શોપિંગના વેપારીઓની એક મીટિંગ પણ બોલાવવામાં આવી, એ લોકોને સમજાવવામાં આવ્યું કે કોરોના વાયરસ શું છે, એનાથી કઈ અટકી આપણે એને રોકી શકાય, એને ડામી શકાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. અને ધાનેરાની જાહેર જનતાને હું અપીલ કરું છું કે સરકારી તંત્રને પૂરેપૂરો સાથ સહયોગ આપે, અને જે સોશિયલ મીડિયામાં અમુક અફવાઓ ફેલાય છે એ અફવાઓથી દૂર રહે, અને ઓથેન્ટિક જે મેસેજ છે સરકારશ્રી તરફથી કે માનનીય વડાપ્રધાનશ્રી તરફથી, માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી જે મેસેજ છે એને અનુસરે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ યાત્રાધામ અંબાજી. કોરોના વાયરસનો ખોફ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે સાવચેતીની ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 16 માર્ચથી 2 અઠવાડિયા સુધી શૈક્ષણિક સંસ્થા, સ્વિમિંગ પુલ, મોલ વગેરે જેવા જાહેર સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અંબાજી મંદિરના 3 ગેટ બંધ કરવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ અને ગ્રામવાસીઓ માટે શક્તિદ્વારથી પ્રવેશ આપવામાં આવશે. અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબરના ગેટ બંધ કરવામાં આવ્યા છે અને શક્તિદ્વાર દર્શનાર્થીઓ કે ગ્રામજનોને હાથ ધોયા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ શક્તિદ્વારની બહારની સાઈડે માય ભક્તો અલગ અલગ લાઇન વ્યવસ્થામાં સિંગલ દર્શન કરવા માટે આવે, ભીડભાડ કરે નહીં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. શક્તિદ્વારના અંદરના ભાગે વોશ બેસિન ગોઠવી, ત્યાં ડેટોલ સાબુ રાખી, ત્યાં હાથ ધોઈ યાત્રાળુઓ પોતાના રૂમાલ મોઢે બાંધીને દર્શન કરવા આવે તેવી અપીલ કરવામાં આવી રહેલી છે. માય ભક્તો સતર્ક રહે તે માટે અંબાજી પરિસરમાં વિવિધ જગ્યાએ બોર્ડ બેનર્સ ગોઠવવામાંનું આયોજન છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ચાચર ચોકમાં શરૂ કરવામાં આવેલું છે. તાવ, શરદી, ઉધરસવાળા દર્દીઓ તાત્કાલિક ત્યાં સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરની સઘન સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવેલી છે. મંદિર પરિસરમાં વારેઘડીએ સ્પ્રેડ કરવામાં આવે છે. સાહેબ, યાત્રાળુઓને કોઈ માસ્કની સુવિધા પૂરી પાડવામાં આવશે કે કેમ? યાત્રાળુઓ માટે માસ્કની સુવિધા નથી, પણ અમારા સિક્યોરિટી જે જવાનો છે, જે સતત યાત્રાળુઓના સંપર્કમાં રહે છે, તેઓને માસ્ક આપવામાં આવે છે. અને જે રીતે આપણા દેશના બીજા મોટા મંદિરોમાં બંધ કરવામાં આવે દર્શન, એ પ્રકારનું કોઈ આપને સૂચના છે કે કેમ? હાલમાં જાણવા મળ્યા મુજબ મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ કરવામાં આવ્યું છે દર્શનાર્થીઓ માટે. તે જ રીતે અન્ય મંદિરોમાં પણ હિલચાલ ચાલી રહી છે. આ સંજોગોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગમચેતીના ભાગરૂપે સિંગલ લાઇનમાં યાત્રિકો ભીડભાડ ન કરે તેવી રીતે દર્શન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવે છે અને તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. આપણે હોસ્પિટલ તરફથી અહીંયા આપણે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખોલેલું છે, અને જે ટેમ્પરેચર ચેકઅપ કરવા માટે અમને ચેકિંગ કરવા મૂકેલ છે. ટેમ્પરેચર 102 થી વધારે આવે તો અમે પ્રાથમિક કેન્દ્ર ઉપર મોકલીએ છીએ, તેનાથી વધારે લાગે તો અમને હોસ્પિટલ રેફર કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં પાંજરાપોળ અને ગૌશાળા માટે આગામી 18 માર્ચના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર હતી. તે કારોબારી બેઠક અખંડ જીવન મૈત્રીધામ પાંજરાપોળ સોડાલ ધાનેરા ખાતે યોજાનાર હતી. હાલ ભારતમાં કોરોના વાયરસના કારણે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ મીટિંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ત્યારે ગત વર્ષે તેમજ નવા વર્ષની કામગીરીના આયોજન અંગેની કારોબારી સભ્યોની બેઠક યોજાનાર હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આવનારા દિવસોમાં નક્કી કરી નવી તારીખ જાહેર કરીને બેઠક યોજાશે.
ત્યારે તમામ સભ્યોને સોશિયલ મીડિયાના માધ્યમથી મીટિંગ રદ થઈ હોવાની જાણ કરવામાં આવી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને લઈ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે, જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 15 દિવસનું મિની વેકેશન પણ શાળામાં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મેળા અને મેળાવડા સહિત કાર્યક્રમો કરવા તંત્રએ પરિપત્ર કરી જાહેર કર્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદમાં 12 એસોસિએશનમાં ફરજ બજાવતા વકીલ મિત્રોએ ઠરાવ કરી કોર્ટને વિનંતી કરી છે કે થરાદ 12 એસોસિએશન દ્વારા કોરોના વાયરસ મામલે 31 માર્ચ સુધી પક્ષકારોને હાજરી ટાળવી તેવી પત્રમાં માંગ કરી છે. ત્યારે હાલ સમગ્ર ભારતમાં વૈશ્વિક મહામારી બની ગયેલો કોરોના વાયરસ, હાલ લોકો તેનાથી ડર અનુભવી રહ્યા છે. ત્યારે થરાદ 12 એસોસિએશન દ્વારા ઠરાવ કરી કોઈ પણ પક્ષકારોને વોરંટ કાઢવા નહીં તેવી કોર્ટને વિનંતી કરાઈ છે. ત્યારે હવે કોર્ટના ન્યાયાધીશ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સરકાર ભાગીયા તરીકે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મજૂરોના હિતમાં નિર્ણય લે તેવી માંગ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે ખેડૂત એસોસિએશન દ્વારા તેમના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મજૂર વર્ગનું શોષણ થાય તે પ્રકારે નિયમો બહાર પાડી પરિપત્ર જાહેર કરતા ભાગીયા તરીકે કામ કરતા મજૂર વર્ગના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને એસોસિએશનના કાયદાના વિરુદ્ધમાં સરકાર તેમની સામે પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે ખેડૂત એસોસિએશન દ્વારા તેમના ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા ખેત મજૂરો માટે કેટલાક નિયમો બનાવી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં દરેક ખોડા ખેડૂત એસોસિએશનના તમામ ખેડૂત મિત્રોને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભાગ્યને વધારેમાં વધારે 50,000 સુધી ઉપાડ આપો અને 50,000ના ઉપાડ પર 2% લઈએ ફરજિયાત વ્યાજની ગણતરીમાં લેવું. આ ઉપરાંત 30,000 જેટલા ઉપાડ પેટે વ્યાજ લેવું નહીં અને દરેક ખેડૂત ભાઈઓએ ત્રણેય સિઝનમાં 1/5 ભાગ જેટલો ભાગ ભાગ્યાને આપવો. થ્રેસર અને નિંદામણની દવા ભાગ્યા ઉપર રાખવી. જે ખેડૂત નિયમનું પાલન ન કરે તેને સોગંદ આપીને 5,000નો દંડ વસૂલ કરવો અને જો ખેડૂત દંડ ન ભરે તો ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તેને બોલાવવો નહીં. આ ઉપરાંત બહાર ગામના ભાગ્યા રાખતા પહેલાં સ્ટેમ્પ પેપર પર લખાણ લઈ લેવું, જેથી કરીને ભવિષ્યમાં ઊભા થનારા પ્રશ્નો મોટું રૂપ ધારણ ન કરે. જે ખેડૂત મિત્રો જાતે વાવેતર કરીને મજૂરી માટે ગામમાંથી કે બહારના ગામના મજૂર લાવે તેને દિવસની મજૂરી લેખે 250 રૂપિયા આપવાના રહેશે. તેના ઉપર વધુ રકમ આપનારને પણ દંડ કરાશે. આમ દિવસભર મહેનત કરીને મજૂરી કરીને જીવન ગુજારતા ખેત મજૂરોના હિતમાં હવે સરકાર પગલાં લે તેવી ખેત મજૂરોમાં માંગ ઉઠી રહી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને જિલ્લામાં વધી રહી છે આગની ઘટનાઓ. ડીસામાં રોડ ઉપર પડેલી કારમાં આગ લાગતા ભભૂકી ઉઠી કાર, તો થરાદમાં પાપડી ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મચ્યો અફડાતફડીનો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેજ સક્કરટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5 થી 2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકરવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે? સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે? કરચલીઓ પડી છે? વાળ ખરે છે? વાળમાં ખોડો કે ઉંદરી પડી છે? પગમાં આંટણકણી પડી છે? દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10-12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600 567
અને 9054188133. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય સીસીસી કોર્સ, એકાઉન્ટમાં ટેલી, જીએસટી સાથે મિરેકલ એકાઉન્ટ, પ્રોફિટ એકાઉન્ટ, કિશન એકાઉન્ટ, પ્લસ એકાઉન્ટ, મેન્યુઅલ એકાઉન્ટ જેવા એકાઉન્ટિંગના કોર્સ સાથે ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, બીજા અન્ય કોર્સ, એમએસ ઓફિસ 2016, ઇન્ટરનેટ, એચટીએમએલ, સી લેંગ્વેજ, વિઝ્યુઅલ બેઝિક, ઓટોકેડ, હાર્ડવેર, નેટવર્કિંગના કોર્સ, સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, ઇંગ્લિશ ગ્રામર, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ જેવા કોર્સમાં જોડાઈ સરળ રીતે અંગ્રેજી બોલતા શીખો. બાળકો માટે કિડ્સ કોમ્પ્યુટર કોર્સ અને કિડ્સ ઇંગ્લિશના કોર્સ પણ શીખો. તો આજે જ અમારી એસી સંસ્થાની મુલાકાત લો. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ, બીકે ન્યૂઝ ઓફિસની નીચે, લાયન્સ હોલની પાસે, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં આજે એકવાર ફરી ગાડીમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના ડીસા શહેરના મામલતદાર રોડ ઉપર બની છે. ગઈકાલે લાયન્સ હોલ રોડ ઉપર ગાડીમાં આગની ઘટના બન્યા બાદ આજે વધુ એક આગની ઘટના બની છે. ગઈકાલે લાયન્સ હોલ રોડ ઉપર વેગનારમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ આજે માત્ર સ્થળ અને કાર બદલાઈ છે. આ સ્થળ હતું મામલતદાર કચેરી નજીકથી પસાર થતો જીજી રોડ અને કાર હતી ઇન્ડિકા કાર. આ ઘટનાના પગલે ઘટના સ્થળ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આગ લાગવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે બાવળની ઝાડીઓમાં આગ લાગી હતી, ત્યારે આજરોજ થરાદની મુખ્ય બજારમાં પશુ આહાર ભરીને પસાર થતી ટ્રકમાં આગ લાગી હતી. ત્યારે આ ટ્રકમાં પશુ આહારમાં પાપડી ભરેલ ટ્રકમાં આગ લાગી આવતા ઘટના સ્થળે આગના કારણે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે પસાર થતી ટ્રકને યુજીવીસીએલના જીવંત વીજવાયરને અડતા લાગી હોવાનું સ્થાનિક લોકો અનુમાન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના મુખ્ય બજારમાં ભારે વાહનોના પ્રતિબંધ ફરમાવીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં બજારમાંથી ટ્રકો પસાર થઈ રહી છે, ત્યારે આગ લાગતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. સ્થાનિક લોકોએ ટ્રક ઉપર ચડી પાપડીની બોરીઓ નીચે ફેંકી હતી. બંને ટ્રક ઉપર બાંધેલા રસ્સા કાપી બોરીઓ નીચે ફેંકી આગ ઉપર સ્થાનિક લોકોએ ડોલ વડે પાણી નાખી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રક અને પશુ આહારમાં લોકોએ આગ ઉપર પાણીમારો ચલાવી આગ કાબુમાં લેતા મોટી હોનારત ટળી જવા પામી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ઉત્તર પોલીસે એકવાર ફરી ઘી નકલી હોવાની શંકાના આધારે ઝડપી પાડ્યો મોટો જથ્થો. પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા ફફડી ઉઠેલા નકલી ઘીના વેપારીઓ. કોરોનાને લઈ જિલ્લામાં ડીસા, ધાનેરા, પાલનપુરમાં પાલિકા બની સક્રિય. જીવલેણ વાયરસની અસરથી બચવા માટે તજજ્ઞો આપી રહ્યા છે સલાહ. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત એસોસિએશને બનાવ્યા વિચિત્ર નિયમો. નવા નિયમો ભાગ્યાઓ માટે છે શોષણકારક. અને જિલ્લામાં વધી રહી છે આગની ઘટનાઓ. ડીસામાં રોડ ઉપર પડેલી કારમાં આગ લાગતા ભભૂકી ઉઠી કાર, તો થરાદમાં પાપડી ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મચ્યો અફડાતફડીનો માહોલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.